નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ જી કે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં જોઈશું કે પહેલી ઓક્ટોબર બે હજાર ઓગણીસથી એસબીઆઈએ એના નિયમમાં ઘણા બધા ફેરફાર કર્યા છે રોકડ રકમ જમા કરવા ઉપર અને એટીએમ ટ્રાન્ઝેક્શન ઉપર આરટીજીએસ અને નેફ્ટ ટ્રાન્ઝેક્શન ઉપર પણ ઘણા બધા નિયમમાં ફેરફાર કરવામાં આવેલો છે આજના વિડીયોમાં આપણે ડિટેલમાં વાત કરીએ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આવેલ બે લાયકોનને પ્રેસ કરી દો મિત્રો જોઈએ શું સર્ક્યુલર આવેલું છે કે ચાર્જ અને ટ્રાન્ઝેક્શનને લઈને નવા નિયમો આવી રહ્યા છે રૂપિયા જમા કરવા ઉપાડવા ચેકનો ઉપયોગ એટીએમનો ઉપયોગ કરવા બદલ લાગશે સર્વિસ ચાર્જ એસબીઆઈનો નવો નિયમ ત્રણ વખત મફત ચોથી વખત પચાસ રૂપિયા અને તે પછી રોકડ જમા કરાવનાર પર લાગશે છપ્પન રૂપિયાનો ચાર્જ પહેલી ઓક્ટોબરથી અમલ મિત્રો આગળ જોઈએ તો ભારતની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ એક ઓક્ટોબર બે હજાર ઓગણીસથી તેમના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે બેંકે જાહેર કર્યું છે કે પહેલી ઓક્ટોબરથી ગ્રાહક એક મહિનામાં ફક્ત ત્રણ વખત વિના મૂલ્યે બેંકમાં પૈસા જમા કરાવી શકશે એટલે કે મહિનામાં હવે આપણે ત્રણ વખત જ રૂપિયા મફતમાં જમા કરાવી શકીશું તે પછી જો તમે તમારા ખાતામાં સો રૂપિયા પણ જમા કરાવો તો તમારે પચાસ રૂપિયાનો ચાર્જ આપવો પડશે પાંચમા કે તે પછી જો તમે એક રૂપિયો પણ તમારા ખાતામાં જમા કરાવશો તો તમારે છપ્પન રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે એટલે કે ચોથી વખત ત્રણ વખત ફ્રી ચોથી વખત પચાસ રૂપિયાનો ચાર્જ અને પાંચમી કે તેના પછી ગમે એટલી વખત રૂપિયા જમા કરાવશો એક રૂપિયો પણ તમે જમા કરાવશો મિત્રો તો તમારે છપ્પન રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે આગળ જોઈએ તો આ ઉપરાંત ચેક બાઉન્સ થાય તો ચેક લખનાર પર દોઢસો રૂપિયાનો વધારાનો જીએસટીનું ચૂકવણું કરવું પડશે જીએસટી મળીને આ ચાર્જ એકસો ને અડસઠ રૂપિયા થશે એટલે કે ચેક બાઉન્સ થશે તો પણ જીએસટી સાથે મળીને એકસો ને અડસઠ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે બેંકના એટીએમથી એટીએમથી વ્યવહારોની સંખ્યામાં વધારો કરાયો છે જ્યારે નેફ્ટ અને આરટીજીએસ કરવાનું સસ્તું થઈ જશે એટલે કે જે આ એટીએમથી આપણે વ્યવહારો કરીએ છીએ અને ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો કરવામાં આવશે અને જે એનએફટી અને આરટીએસ કરવી કરીએ છીએ એ પણ સસ્તું થઈ જશે આગળ જોઈએ તો મિત્રો આરટી આરટીજીએસ માટે 1 માટે થી ઓક્ટોબરથી બેથી પાંચ લાખ રૂપિયા જમા કરવા પર એટલે કે બેથી પાંચ લાખ રૂપિયાનો આપણે આરટીજીએસ કરશું તો તેના પર વીસ રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ આપવો પડશે અને પાંચ લાખ રૂપિયાથી વધુના આરટી આરટી પર ચાલીસ રૂપિયા પ્લસ જીએસટી આપવો પડશે આગળ જોઈએ તો મોટા શહેરોમાં લોકો મહિને એટીએમમાં દસ ટ્રાન્ઝેક્શન કરી શકશે જ્યારે અન્ય શહેરોમાં એટીએમ પર બાર ટ્રાન્ઝેક્શન કરી શકાશે એટલે કે મોટા મોટા જે મહાનગરપાલિકા છે મોટા શહેરો છે તેમાં દસ ટ્રાન્ઝેક્શન આપણે કરી શકશું જ્યારે બીજા અન્ય શહેરમાં બાર ટ્રાન્ઝેક્શન આપણે મહિનામાં કરી શકશું એટીએમ પર જો કોઈ વ્યક્તિ બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરે તો મહિનામાં પાંચ ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે એટલે કે બીજી બેંકનું એટીએમ જો આપણે એસબીઆઈ કે કોઈ પણ અન્ય બેંકની અંદર વાપરીશું તો પાંચ વખત તમને ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા આપવામાં આવશે તો મિત્રો આ હતા ભારતીય સ્ટેટ બેંકના નિયમો જે પહેલી ઓક ઓક્ટોબરથી બે હજાર ઓગણીસથી પૂરા ભારત દેશમાં લાગુ થવાના છે તો મિત્રો આ વિડીયોને શેર કરજો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને અન્ય મિત્રો સગા સંબંધીઓ બધા લોકો સાથે આ વિડીયોને શેર કરો કે જેથી કરીને એ પણ આ નવા નિયમો જાણી શકે અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકોનને પ્રેસ કરી દો કે જેથી કરીને કોઈ પણ નવા નવા અપડેટ્સ આવે તો સૌથી પહેલાં તમને મળી જાય હવે મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત